સુરતના મધ્યમ વર્ગીય પરિવારની દીકરી ધ્રુવી જસાણીએ સુરતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. ધ્રુવીની પસંદગી નાસામાં થઈ છે. ભારત દેશમાંથી માત્ર બે વ્યક્તિઓની જ પસંદગી કરવામાં આવી છે, જેમાં એક પંજાબના યુવક અને સુરતની એક દીકરી સમગ્ર દેશમાંથી પસંદગી પામ્યા છે. સુરતના સામાન્ય પરિવારમાંથી આવતી ધ્રુવી કિશોર જસાણી નાસામાં પસંદગી પામતા હવે સફળતાના નવા શિખરો સર કરશે. મહત્વનું છે કે સ્પેસમાં જતા એસ્ટ્રોનટ્સને કઈ રીતે ચંદ્ર અને મંગળ જેવા ગ્રહ પર વધારે સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે બાબતના પ્રોજેક્ટ પર ધ્રુવી છેલ્લા 6 વર્ષથી કામ કરી રહી હતી અને હાલ નાસાએ ધ્રુવીની પસંદગી કરી છે ત્યારે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ તેને અભિનંદન પાઠવ્યા હતા. કુમારી ધ્રુવી જસાણી આખા ઇન્ડિયામાં બે સ્ટુડન્ટો સિલેક્ટ થયા છે નાસા યુનિવર્સિટી એના અભ્યાસક્રમ બાબત. એમાં કુમારી ધ્રુવીનો પણ એમાં સમાવેશ થયો છે, જ્યારે હું ખૂબ ગર્વની લાગણી અનુભવું છું. એક સમાજના વડીલ તરીકે અને શિક્ષણ મંત્રી તો છું જ, પરંતુ એક સામાજિક ક્ષેત્રે આવી સિદ્ધિ દીકરીઓ પ્રાપ્ત કરતી હોય ત્યારે હું સામેથી એમના ઘરે એમને અભિનંદન પાઠવવા આવ્યો છું. આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને આપણા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે દીકરીઓના વિકાસ એમના અભ્યાસ બાબતની ચિંતા કરતા હોય છે, પરંતુ દીકરીઓએ પ્રગતિ કરવામાં ઓછી કમ નથી, એ એટલી ચેલેન્જ સાથે એટલી મહેનત કરી હાર્ડવર્ક કરી આખા ભારતમાંથી એક દીકરી સિલેક્ટ થાય અને એ કુમારી ધ્રુવી છે. આ ધ્રુવીને અમે અભિનંદન આપીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમની સફળતા દુનિયામાં ખૂબ શ્રેષ્ઠ બને, ભારતનું નામ રોશન કરે. એમના મમ્મી પપ્પાએ જે હાર્ડવર્ક કરી, એક મધ્યમ વર્ગની અંદર રહેતી આ દીકરી 12 સાયન્સથી એમણે આ નાસામાં જવાની તૈયારી કરી અને 4 એની પરીક્ષાઓ એક્ઝામ પાસ કરી અને ત્યારે છેલ્લી એક્ઝામમાં ઘણા બધા સ્ટુડન્ટો ભારત દેશમાંથી હતા, એમાં એક દીકરી પસંદગી પામી એ છે અમારી કુમારી ધ્રુવી. એમને હું અભિનંદન પાઠવું છું. એમની એમનો ખૂબ શ્રેષ્ઠ નામના થાય એ માટે પ્રભુને પ્રાર્થના કરું છું. શુભેચ્છા. વૈજ્ઞાનિક અને એસ્ટ્રોનોટ્સ છે એના માટે ઇઝીલી રિસર્ચ માટે જે રહેવા માટેનું જે હેબિટેટ છે એ ઇઝીલી મળી શકે એમને, અને જે રિસર્ચ કરવા માટે જેની ફેસિલિટી જોઈએ છે પ્રોપર પ્રોવાઈડ થાય અને પ્રોપર ફેસિલિટીની સ્ટડી કરીને પછી એમાંથી અમે મોર એક્સપ્લોરેશન કરીને પછી એમાંથી એ લોકોએ સિલેક્શન કર્યું છે અને બધી એક્ઝામો બધી ક્લિયર કરી છે અને એના પછી એ લોકોએ અમારું સિલેક્શન કર્યું છે. પરીક્ષા આપવા માટે તો ઘણી બધી સ્ટ્રગલો કરી છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ કે જે એ લોકોની જે ટેકનોલોજી છે એ લોકોની સ્ટડી કરીને મને એટલો એનો એમાં વધારે ઇન્ટરેસ્ટ હતો કે સ્પેસ આર્કિટેક્ચરને વધુ હજુ આગળ લાવવું અને એઝ અ એક ઇન્ડિયન તરીકે હું વધારે આગળ જવા માટે મેં પ્રયત્ન કર્યા હતા કે અહીંયાથી હું થોડોક હજી વધારે આગળ જાઉં અને એ લોકોને જે વસ્તુને જે રહેવા માટેની જે ફેસિલિટીની જરૂર છે એ પ્રોપર સ્ટડી કરીને એને પ્રોવાઈડ કરું કે જેથી એ લોકો હજુ વધારે રિસર્ચ અને હજુ વધારે આગળ જઈ શકે. એમાં બી નાસામાં 4 એક્ઝામ આપે એ લોકોની કે આપણું જે માઇન્ડસેટ છે માઇન્ડસેટ ચેક કરે કે ફર્સ્ટ ઓફ ઓલ કે આપણે કોઈ એક્ઝામ્પલ છે કે 1+1=2, પણ 2 કેવી રીતના આવે છે, એ કઈ રીતના આપણે લાવીએ છીએ એના ઉપરથી એ લોકો સિલેક્શન કરે છે કે આપણું માઇન્ડસેટ કઈ રીતનું વર્ક કરે છે, કેમ કે એ લોકો ફર્સ્ટ પ્રાયોરિટી આ ઇન્ડિયા સિવાયના સ્ટુડન્ટને આપે છે. કેટલા સ્ટુડન્ટો સિલેક્ટ થયા છે વર્લ્ડ લેવલ? 2 સ્ટુડન્ટ લીધેલા છે ઓલરેડી વર્લ્ડ લેવલે. 2 સ્ટુડન્ટ લીધેલા છે, 2 આર્કિટેક્ટ. એટલું આર્કિટેક્ટ 10-12 વર્ષે હાયર કરે છે. હજુ મારું હજુ એવું છે કે હજી આનાથી બી વધારે એટલું એક્સપ્લોરેશન કરું કે એ લોકોને જે લોકો ચંદ્ર પર ને મંગળ પર જાય છે એ લોકોને હજુ વધારે રિસર્ચ કરવા માટેની પ્રોપર સ્પેસ મળે અને પ્રોપર એની ટેકનોલોજી ત્યાં બી મળે કે જેવી અહીં આપણે અર્થ પર મળે છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ ગુજરાત તક.